નમસ્તે મિત્રો, આજે આપણે બનાવીશું મંચુરિયન. મંચુરિયન એ સ્પાઇસી ચાઇનીઝ ફૂડ છે, તો આજે આપણે બહાર મળતા મંચુરિયન જેવું જ મંચુરિયન બનાવીશું. તો ચાલો બનાવીએ મંચુરિયન. ફ્રેન્ડ્સ, આ છે મંચુરિયન બનાવવા માટેના ઇન્ગ્રેડિયન્ટ્સ. મંચુરિયન બનાવવા માટે સૌ પ્રથમ આપણે મંચુરિયન બોલ્સ તૈયાર કરીશું. તે માટે એક મોટા વાસણમાં કેબેજ લઈએ, જેને મેં બારીક ખમણી લીધેલ છે. ગાજર, કાંદા, લીલા કાંદા તેમજ બીટરૂટ. હા ફ્રેન્ડ્સ, આપણા બોલ્સને નેચરલ રેડિશ કલર આપવા તેમજ વધુ હેલ્ધી બનાવવા માટે હું તેમાં 2 ટેબલ સ્પૂન જેટલું ખમણેલું બીટરૂટ એડ કરીશ. હવે તેમાં નાખીશું સ્વાદ મુજબ નમક, લાલ મરચું પાવડર, ચીલી સોસ. ચીલી સોસ ઓપ્શનલ છે. આ બધું સરસ રીતે મિક્સ કરી લઈએ. આ વેજીટેબલ્સમાં આપણે સ્વાદ મુજબ ફેરફાર કરી શકીએ, તેમજ વેજીટેબલ્સની ક્વોન્ટિટીમાં પણ ફેરફાર કરી શકીએ. કેપ્સિકમ, ફ્રેન્ચ બીન્સ કે પછી ફ્લાવર પણ ઝીણું ઝીણું સમારીને એડ કરી શકાય. હવે તેમાં સ્પિન્ચ ઓફ બેકિંગ પાવડર નાખીશું. બેકિંગ પાવડર એડ કરવાથી આપણા બોલ્સ અંદરથી સોફ્ટ અને બહારથી ક્રિસ્પી બને. હવે તેમાં 1 ટેબલ સ્પૂન કોર્નફ્લોર અને 1 ટેબલ સ્પૂન મેંદો એડ કરું છું. આ બધું હાથથી સરસ રીતે મિક્સ કરી લઈએ. આપણે રિક્વાયરમેન્ટ મુજબ મેંદો અને કોર્નફ્લોર એડ કરતા જઈશું. આપણે કોર્નફ્લોર અને મેંદો બંનેની ક્વોન્ટિટી સરખી જ લઈશું. કોર્નફ્લોરના ઓપ્શનમાં ચોખાનો લોટ પણ લઈ શકાય. મેં બધા વેજીટેબલ્સને બારીક ગ્રેટ કરીને લીધા છે, બારીક ચોપ કરીને પણ લઈ શકાય. આપણે હાથથી બોલ્સ વડે તેવો ડો તૈયાર કરવાનો છે. તો વેજીટેબલ્સ બોલ્સ બનાવવા માટેનો આપણો આ ડો તૈયાર છે, ને આપણે આ રીતે હાથેથી આસાનીથી બોલ્સ બનાવી શકીએ છીએ. આ ડો તૈયાર કરવા માટે મેં કુલ 3 ટેબલ સ્પૂન મેંદો તેમજ 3 ટેબલ સ્પૂન કોર્નફ્લોર યુઝ કરેલ છે. હવે આપણે ડોમાંથી નાનકડા બોલ્સ તૈયાર કરી લઈએ. આપણે આ રીતે થોડો થોડો ડો લઈને એક સરખા એક દ્વારા બોલ્સ તૈયાર કરી લઈશું. તો ફ્રેન્ડ્સ, આ રીતે મેં બધા જ મંચુરિયન બોલ્સ તૈયાર કરી લીધા છે. આ બોલ્સ તૈયાર કરવાનો ડો છે એ આપણે પાણી યુઝ કર્યા વગર તૈયાર કરવાનો છે. વેજીટેબલ્સમાં ઓલરેડી પાણીનો ભાગ હોય જ છે, માટે આ ડો તૈયાર કરવા માટે પાણી યુઝ કરવાની જરૂર રહેતી નથી. તો હવે આપણે આ બોલ્સ ફ્રાય કરી લઈએ. વેજીટેબલ્સ સાથે ઓછો મેંદો અને કોર્નફ્લોર લેવાથી બોલ સરસ ક્રિસ્પી અને સ્વાદિષ્ટ બને છે. હળવા હાથે આ બોલ્સને ફેરવી લઈએ. આપણે સ્ટવની ફ્લેમ મીડિયમ રાખીને જ ફ્રાય કરવાના છે. આપણે આ રીતે બ્રાઉનિશ કલર આવે ત્યાં સુધી ફ્રાય કરવાના છે. આ રીતે આપણે બાકીના બધા જ બોલ્સ ફ્રાય કરી લઈશું. ફ્રેન્ડ્સ, તો મેં આ રીતે બધા જ બોલ્સ ફ્રાય કરી લીધા છે. હવે આ બોલ્સને વધુ ક્રિસ્પી અને સ્વાદિષ્ટ બનાવવા આપણે ફરીવાર ફ્રાય કરીશું. સ્ટવની ફ્લેમ મીડિયમ રાખીને જ ફ્રાય કરવાના છે. આપણે ડો તૈયાર કરતી વખતે બીટ તેમજ લાલ મરચું પાવડર એડ કરેલ છે, જે આપણા બોલ્સને સરસ રેડ એટ્રેક્ટિવ કલર આપે છે. વાવ, એકદમ સરસ ફ્રાય થઈ ગયા છે અને કલર પણ સરસ એટ્રેક્ટિવ છે. તો હવે આપણે આ બોલ્સને એક સ્ટીલની પ્લેટમાં લઈ લઈએ. ફ્રેન્ડ્સ, તો આપણા મંચુરિયન બોલ્સ તૈયાર છે, જેને ફ્રાય કર્યા બાદ તેની સાઇઝમાં થોડો વધારો થયેલો દેખાય છે, તેમજ બોલ્સ અંદરથી સોફ્ટ અને બહારથી ક્રિસ્પી છે. આ બોલ્સને આમ જ ચટણી સાથે એન્જોય કરી શકાય. ગ્રેવીને કટ બનાવવા માટે આપણે 1 કપ પાણીમાં 1.5 ટેબલ સ્પૂન કોર્નફ્લોર નાખીને સ્લરી તૈયાર કરી લઈએ. સરસ રીતે મિક્સ કરી લઈએ. હવેનો આપણો નેક્સ્ટ સ્ટેપ છે મંચુરિયન સોસ રેડી કરવાનું. તે માટે મેં 1 પેનમાં 2 ટેબલ સ્પૂન જેટલું ઓઇલ ગરમ થવા મૂકી દીધું છે. તો સૌ પ્રથમ બારીક કાપેલું લસણ નાખીએ. સ્ટવની ફ્લેમ સાવ સ્લો જ રાખીશું. લસણની કળીઓ સરસ લાઇટ બ્રાઉન થઈ ગઈ છે, તો હવે તેમાં આદુની પેસ્ટ એડ કરી દઈએ. સાથે જ બારીક સમારેલા કાંદા એડ કરીએ. 2 થી 3 મિનિટ સુધી કૂક થવા દઈએ. ઓનિયન સરસ બ્રાઉનિશ થઈ ગઈ છે, તો તેમાં લીલું મરચું એડ કરીએ, સાથે થોડું કેપ્સિકમ. હવે તેમાં એડ કરીશું સોયા સોસ, ચીલી સોસ
અને નમક. ફ્રેન્ડ્સ, આપણે બોલ બનાવતી વખતે પણ નમક નાખેલ છે એ ધ્યાનમાં રાખીને નમક એડ કરીશું. આ બધું સરસ રીતે મિક્સ કરી લઈએ. હવે તેમાં એડ કરીશું કોર્નફ્લોરવાળું પાણી. સ્ટવની ફ્લેમ થોડી ફાસ્ટ કરીએ. આ રીતે કોર્નફ્લોર એડ કરવાથી આપણી ગ્રેવી ખૂબ જ ઘટ્ટ અને સ્વાદિષ્ટ બને છે. આપણો સોસ સરસ થીક થઈ ગયો છે, તો હવે તેમાં મરી પાવડર, વિનેગર, કેપ્સિકમ તેમજ મરચું એડ કરી દઈએ. બધું સરસ રીતે મિક્સ કરી લઈએ અને હવે તેમાં આપણે તૈયાર કરેલા મન્ચુરિયન બોલ્સ મૂકી દઈએ. સ્ટવની ફ્લેમ સાવ સ્લો કરી દઈએ. બધું સરસ રીતે મિક્સ કરી લઈએ જેથી સોસનો સ્વાદ બોલ્સમાં ફળી જાય. થોડા સ્પ્રિંગ ઓનિયન નાખીએ અને સ્ટવની ફ્લેમ ઓફ કરી દઈએ. ફ્રેન્ડ્સ, તો તૈયાર છે આ મન્ચુરિયન, જેને સ્પ્રિંગ ઓનિયનથી ગાર્નિશ કરો અને ગરમા ગરમ એન્જોય કરો. ફ્રેન્ડ્સ, આઈ હોપ મારી આ રેસીપી આપ સૌને ખૂબ જ પસંદ પડશે. જરૂર ટ્રાય કરજો અને આપના એક્સપિરિયન્સ મારી સાથે શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. ફરી મળીશું નવી રેસીપી સાથે. થેન્ક્સ ફોર વોચિંગ.